प्रणाम, जय महाकाल। अपनी एक अद्भुत परंपरा योग विद्या, योग में प्राणायाम अने ध्यान एनो महिमा, एना विषे अपने बधा हवे परिचित छी। पण आपणो एक स्वभाव रह्यो छे कि जरूरियात न उभी थाय त्यां सुधी आपणे सामान्य रीते ए दिशामां प्रवृत्त नथी थता। आ एक एवो कपरो काळ आव्यो छे ज्यारे देहनी सामे घणा प्रश्नो छे। आरोग्यने लगती ए मूंझवण दूर करवा माटे तज्ञो मथी रह्या छे। तनने साचवानी दिशामां अपना तबीबो कार्यरत छे ज छे, पण मन एने तो आपणे साचवुं पड़शे। કારણ કે આપણા મનને આપણે ઓળખીએ છીએ, એ આપણી ભીતર છે, આપણે એની સાથે વાત કરવાની છે, આપણે એને તૈયાર કરવાનું છે આ કપરા સમયનો સામનો કરવા માટે। અને એ માટે ધ્યાન એ બહુ મહત્વની વસ્તુ છે। આપણે બધા અત્યારે રોગ પ્રતિકાર માટે પ્રયત્નશીલ છીએ, ઇમ્યુનિટી માટે જે કંઈ શક્ય હોય એ, આરોગ્યમાં સાચવણી માટેના ફેરફાર આપણે બધા અત્યારે ભોજન ઇત્યાદિ દૈનિક ટેવો વગેરેમાં કરી જ રહ્યા છીએ। તો એવી એક ઇમ્યુનિટી રોગની સામે, એ માટે આપણું મન તૈયાર થવું જોઈએ, અને મન તૈયાર કરવાનો એક સરસ અવસર આપણી સામે આવી રહ્યો છે। 23 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર દરમિયાન, એટલે કે આ વર્ષના, આ કપરા વર્ષના અંત સમય તરફ આપણે ગતિ કરી રહ્યા છીએ, ત્યારે એક મહાશિબિરનું આયોજન થવાનું છે। યોગ વિદ્યાના પરમ આચાર્ય પૂજ્ય સ્વામીજી શિવકૃપાનંદજી મહારાજ, એમણે આપણને બધાને આ એક અવસર પૂરો પાડવાનું નક્કી કર્યું છે। વિનામૂલ્યે આ મહાશિબિર છે, આપણે એમાં જોડાઈ શકીએ સવારે 6 થી 8 અને સાંજે એનું પુનઃપ્રસારણ 6 થી 8। ધ્યાન કરતાં શીખીએ અને મનને એ રીતે આપણે એવું સંયત કરીએ, સશક્ત કરીએ કે આ સમયમાં જે વારંવાર અજંપો, ભય, મનનું વિચલિત થવું, મુંઝારો, આ બધું જે આપણે બધા અનુભવીએ છીએ, તાણ પણ અનુભવીએ છીએ, હતાશા તરફ પણ આગળ વધી જવાય જો ધ્યાન ન રાખીએ તો, એમાં આ મનને સાચવવાની દિશામાં સ્વામીજીએ આ મહાશિબિરનું આયોજન કર્યું છે। આપણે આપણાથી આપણા હિતને સમજીને જે કંઈ શક્ય થતું એ કરી જ રહ્યા છીએ, ત્યારે આવો આ મહાશિબિરમાં આપ પણ જોડાઓ અને તન અને મન બંનેની સ્વસ્થતા પરમ તત્વની કૃપાથી આપણને મળે એવી આપ સૌને મારી શુભકામના। નમસ્કાર।